उमरसाड़ी माछीवाड गाम खत अग्यारस ना दिवसे जीतुभाई बाबरभाई टंडेले ना घरना आंगणा मा आवेला कुलदेवी रूपादेवी ना मंदिर मा अनुबेन रोजिंदा क्रम मुजब माताजी ना कपाळ उपर कंकु चोखाथी चांदलो कर्यो हतो। त्यारबाद माताजी ना कपाळ उपर थी एक चोखानो दाणो अद्धर लटकतो थई जय चक्राकारे फरी रह्यो हतो। अठवाडियुं थवा छतां आ चोखानो दाणो सतत तेज रीते हवामां अद्धर गोळાકારે ફરી રહ્યો હતો। આ બાબતની જાણ ગ્રામજનોમાં થતા કુતુલવશના ચમત્કારી જોવા ટોળા ટોળા ઉમટી રહ્યા હતા। અનુબેના જણાવ્યા અનુસાર છીબુભાઈ બાબરભાઈ ટંડલિયા ગામના દરેક કુદેવીની લાકડાની મૂર્તિઓ ઘડી આપતા હતા, જે હાલમાં વૃદ્ધાવસ્થાને લઈને પથારીવશ છે। માતાજી તેમને દર્શન આપવા ચમત્કાર કરી રહ્યા છે। જો કે આ ચોખાનો દાણો કોઈ કરોડિયાના ઝાડ કે એ પ્રકારના પદાર્થ લટકતો હોય તો ચોખાનો દાણો વજનથી કે પવનથી નીચે પડી જવાની શક્યતા હોય, તેમ છતાં એવું ન થતા લોકોમાં રૂપાદેવી માતા પ્રત્યે આસ્થા જન્મી છે અને માતાનો ચમત્કારના દર્શન કરવા લોક ટોળા ઉમટી રહ્યા છે। જો કે આસ્થાનો વિષય હોય કે અમુક લોકો તેને અંધશ્રદ્ધા ગણાવી રહ્યા છે। દિવસે અમે નવરાવીને પછી જે મેં શનિવારે આવ્યા ત્યારે મેં હું સાંજે દીવા કરવા આવી। દીવા કરીને પછી મેં એને ફરતા જોયા, એમ ફરતા જોયા ચોખાને, પછી મારી બેબીને મેં કીધું કે આપણા મંદિરમાં ચોખા ફરતા છે માતાજી ઘર, તું જોઈ આવજે આવીને। પછી અમારા ઘરવાળાને બધાને હું જણાવ્યું, જે કાલે આ દિવસ થયો તિલક જે છે તે જ અગિયારને દિવસ છે તે જ, પછી મેં તિલકની કહી રહીને આ બાર ફણિયાના બધા ભેગા છે અને તેવું લાગ્યું કે મારા ચમક જ છે અમારા ઘરમાં। મારા સસરાજી મૂર્તિ બનાવતા હતા, મારા સસરાજીને કદાચ દર્શન આપવા આવેલી એવું ટૂમ લાગે। ગામમાંથી એક વિડીયો આવ્યો કે ભાઈ શિબુભાઈને ત્યાં માતાના જે ચાલના કરેલા હતા તેમાં ચોખાનું મૂવિંગ થાય છે, એ મેં વિડીયો જોયું। પછી મેં આ મંદિરની મુલાકાત લીધી, મેં પણ ખૂબ જીવનથી નિરીક્ષણ કર્યું તો મને લાગ્યું કે શિબુભાઈ ઘણા વખતથી ગામની દરેક કુળદેવીની એ લાકડાની મૂર્તિ બનાવી આપે છે અને એને માતા પર ખૂબ જ એને શ્રદ્ધા છે। અને જ્યારે ગામમાં ત્યાં અમારા પંજાબ રહેતા હતા ત્યારે પણ નવરાત્રિનો 9 દિવસ સુધી એ થોડો અપવાસ કરતા હતા, પાણી અને દૂધ દૂધ ખાઈને રહેતા હતા, એટલે માતા પણ ખૂબ શ્રદ્ધા છે કે માતાજીને કંઈક દર્શન આપતી હોય કે માતાજીનું કંઈક કહેવું હોય એવું મને લાગે છે।